આગ ઉગતી સૌરાષ્ટ્રની આ સુક્કી ભટ્ટ ધરતી, એના નસીબમાં હરિયાળી તો શું, સુક્કું ઘાસ પણ નથી. ચોમાસાના 2-3 મહિના બાદ કરતા તેનો ચહેરો હંમેશા કાળમેન્ટ પથ્થર જેવો હોય છે. ધરતી ઉપર પડેલી આ તિરાડો માતાના ચહેરા ઉપર થયેલા ઉજરડા જેવી વેદના આપે છે. ખેતરો ઉજ્જળ છે, કુવાઓમાં તળ ઊંડા ને ઊંડા ઉતરી ગયા છે, ને પાણીની શોધમાં ધરતી વધુ ને વધુ વિંધાઈ રહી છે. જળ વિહોણી થઈ ધરા સર્વાણી સુકાણી તરસ્યા માનવ તરસી અવને જંખે પા જંખે પાણી. આ દ્રશ્ય છે બપોરના 1 વાગ્યાનું. તાપમાનનો પારો પહોંચી ગયો છે 45 ડિગ્રી સેલ્સિયસ સુધી. લોહી દજાડી દેતી આ ભયાનક ગરમીમાં પણ બહેનો પોતાના પરિવારની જરૂરિયાત માટે પાણી ભરવા આવી છે. પાણી અહીં સૌથી મોંઘેરી જણસ છે. 1 બેડું પાણી ભરવા માટે આ કમનસીબ બહેનોએ દરરોજ કિલોમીટરો સુધી ચાલવું પડે છે. સંતાનોને પણ મા બાપનો અરજણ પાઠ વારસામાં મળ્યો છે, તરસ તેમને વસિયતમાં મળી છે. બાળકોનું બચપણ શાળા અને રમતના મેદાનમાં વિતાવવાને બદલે પાણી મેળવવા માટેના સંઘર્ષમાં ઘસાઈ રહ્યું છે. પાણી માટે અહીં માનવીથી લઈ પશુઓને પણ શ્રમ કરવો પડે છે. ક્યાંક પોતાની જાત ઘસવી પડે છે તો ક્યાંક વળી લેવો પડે છે વાહનોનો સહારો. આ છે કચ્છ, એક શાપિત ધરતી. દૂર દૂર સુધી ફેલાયેલો તરસનો સન્નાટો અને રણ જેવા દેખાતા ખેતરો. અહીં ઘાસચારા વગર દહાડા કાઢતું આકુળ વ્યાકુળ પશુધન, ધૂળની ડમરી ઉડાડતું ભૂખ્યું તરસ્યું જ સાંજે પાછું ફરે છે. પાણી મેળવવા માટે ક્યાંક ઊંટગાડીનો આશરો લેવાય છે તો ક્યાંક વળી ગધેડા ગાડીનો. મરુભૂમિ જેવા આ વિસ્તારમાં ક્યાંક દેખાય છે પાણીની જરૂરિયાત માટે પોતાનું બાળપણ ગજાડતી બાળકીઓ, તો ક્યાંક વળી ઓલિમ્પિક કક્ષાની અંગ કસરત કરી મહા મહેનતે 1 ઘડો પાણી પામતા આવા ભાઈ બહેન. સૌરાષ્ટ્ર કચ્છમાં 1 પણ 12 માસી નદી નથી, જેથી ખાલીખમ તળાવો અને ડેમનો ઉપયોગ હવે રમતના મેદાન તરીકે થાય છે. જ્યાં જુઓ ત્યાં તરસ, તરસ અને તરસ. બીજી તરફ છે આ ધસમસતો જળપ્રવાહ, અફાટ જળરાશિ. આ અખૂટ જળસંપત્તિમાંથી આપણે માત્ર 10% પાણીનો જ ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે ગુજરાતની પ્રજાના શત્રુઓએ આપણા આ વિરાટ સ્વપ્નને રોડવામાં કોઈ કસર છોડી નથી. નર્મદા યોજના એ ગુજરાતની ભાગ્યરેખા છે. 10 વર્ષમાં 7 વર્ષ જે રાજ્યમાં પાણીની અછત હોય છે અથવા પાણીનો દુષ્કાળ હોય છે, અને જેના કારણે ગુજરાતની પુરુષાર્થી પ્રજા ને પડકારોની વચ્ચે જીવવું પડે છે. અગર નર્મદા યોજના આજથી 30 વર્ષ પહેલાં પૂરી થઈ હોત તો ગુજરાત આજે નંદનવન હોત, અને 10 લાખ કુટુંબોને જે હિજરત કરીને કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતની ધરતી છોડીને જવું પડ્યું, એ જવું ન પડ્યું હોત. દર 10 વર્ષમાંથી 3 વર્ષ દુષ્કાળ ભોગવતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને વરુણદેવના અભિશાપમાંથી મુક્ત કરી શકે એવી શક્તિ છે માત્ર નર્મદા. ગુજરાતની કુલ 185 નદીઓમાંથી માત્ર 8 નદીઓ જ 12 માસી છે, જે ગુજરાતના દક્ષિણ અથવા તો દક્ષિણ પૂર્વીય પ્રદેશમાં આવેલી છે.
જેમાં નર્મદાનું સ્થાન વિશિષ્ટ છે. નર્મદાનો સરેરાશ જળપ્રવાહ પંજાબની રાવી, બિયાસ અને સતલજ નદીઓના કુલ પ્રવાહથી પણ વધુ છે. ઉપયોગપાત્ર પ્રવાહની દ્રષ્ટિએ તેનું સ્થાન ગંગા, સિંધુ, ગોદાવરી અને કૃષ્ણા પછી પાંચમું છે. 97,000 ચોરસ કિલોમીટરમાં પથરાયેલી નર્મદા ખરા અર્થમાં મીઠા પાણીના સમુદ્ર જેવી વિશાળ છે, અફાટ છે, અખૂટ છે. આ છે નર્મદા ઉપર આકાર લઈ રહેલી ભવ્યાતિભવ્ય સરદાર સરોવર યોજના. સરદાર સરોવર યોજનાને સિમેન્ટ કોન્ક્રીટનો હિમાલય કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. આ બંધમાં એટલા સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ થયો છે કે જેમાંથી પૃથ્વીના ગોળાને ફરતે એક રોડ પણ તૈયાર થઈ શકે. તેનો પાયો નંખાયો ત્યારથી યોજના પૂર્ણ થાય ત્યાં સુધીમાં સરદાર સરોવર પરિયોજનામાં કુલ 73.20 લાખ ઘનમીટર કોન્ક્રીટનો ઉપયોગ થવાનો છે, જેમાંથી 68 લાખ ઘનમીટરનો ઉપયોગ થઈ ચૂક્યો છે. કોન્ક્રીટના ઉપયોગની દ્રષ્ટિએ આ વિશ્વનો બીજા નંબરનો બંધ છે. આ બંધમાં કુલ 300 કરોડ થેલી સિમેન્ટ વાપરવાની યોજના છે, જેમાંથી જૂન 2006 સુધીમાં 230 કરોડ થેલી વપરાઈ ચૂકી છે. ડેમના નિર્માણ પાછળ કુલ 65,000 ટન સ્ટીલ વાપરવાનું છે. ડેમનું કામ રાત અને દિવસ સતત ચાલુ જ છે. સરદાર સરોવર ડેમનું બાંધકામ લગભગ 20 વર્ષ સુધી જે વિલંબમાં મુકાયું તેના કારણે દર વર્ષે 20-25 લાખ મિલિયન એકર ફીટ જેટલું પાણી કોઈ પ્રકારની ઊર્જા કે સિંચાઈના કામ વિના દરિયામાં વહી ગયું છે. આ જ દર્શાવે છે કે વિલંબના કારણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને ઊર્જા અને સિંચાઈ ક્ષેત્રે ખૂબ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ડેમની જળ સંગ્રહની શક્તિનો અંદાજ એ વાત પરથી આવશે કે જ્યારે પાણી બંધ ઉપરથી ઓવરફ્લો થાય ત્યારે તેનો ધોધ અમેરિકાના વિખ્યાત નાયગ્રા ધોધ કરતાં પણ 1.5 ગણું વધુ પાણી વહાવશે. નાયગ્રા ધોધમાંથી પ્રતિ સેકન્ડ 18 લાખ ક્યુસેક પાણી પડે છે, જ્યારે સરદાર સરોવરમાંથી પ્રતિ સેકન્ડ 30 લાખ ક્યુસેક પાણી પડશે. આ છે સરદાર સરોવરના બાંધકામ માટે જીવાદોરી ગણાતી પેરેલલ મોશન કેબલ ટ્રેન. એક પણ સાંધા વગરનું તેનું સળંગ દોરડું 1567 મીટર લાંબું છે. 1987-88 સાલમાં આ દોરડું જ્યારે અહીં લાવવામાં આવ્યું ત્યારે જગતનું સૌથી લાંબું આ પ્રકારનું દોરડું હતું. આ માળખું ઊભું કરવા માટે એ સમયે 23 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ કેબલના 1 મીટર ટુકડાનું વજન 72 કિલોગ્રામ થવા જાય છે. કોન્ક્રીટ ઠાલવતી આ બકેટ 7 હાથીઓ જેટલું વજન ઉચકે છે. 2000 ચોરસ ફૂટના મકાનની છત ભરવા માટે જરૂરી કોન્ક્રીટ આ બંને બકેટ ફક્ત એક જ ફેરામાં ઠાલવે છે. નર્મદા યોજના માટે મોરપીચ્છ સમાન 250 મેગાવોટ અને 1200 મેગાવોટની ક્ષમતા ધરાવતા આ વીજ મથકો ઊર્જાનો જબરદસ્ત જથ્થો આપશે. પહાડમાં 1.5 કિલોમીટર લાંબી ટનલ ખોદી બનાવાયેલું 1200 મેગાવોટની ક્ષમતા ધરાવતું આ પાવર હાઉસ ગુજરાતી એન્જિનિયરોની અથાગ મહેનતનું નિર્માણ છે. સંપૂર્ણ એરકન્ડિશન્ડ એવા આ પાવર હાઉસમાં તળિયાથી લઈ છત સુધી ઊંચાઈ ગણવામાં આવે તો એ લગભગ 25 માળની ઇમારત જેટલું થાય. નર્મદા યોજનાનું મહત્વ કેટલું છે એ ખ્યાલ એ વાત પરથી આવી શકે કે 2000 કરોડના ખર્ચે બનેલા આ બંને પાવર હાઉસમાંથી વ્યાપારિક ધોરણે વીજ ઉત્પાદન શરૂ થવાને માંડ 1.25 વર્ષ થયું ત્યાં સુધીમાં પાવર હાઉસે 460 કરોડ રૂપિયા તો રળી પણ આપ્યા. ચોમાસામાં આ વીજ મથકો દરરોજની 7 કરોડ રૂપિયાની રકમ રળી આપશે. તેના આધુનિકતમ ટર્બાઇન એટલી વીજળી ઉત્પન્ન કરશે જે દ્વારા 75 લાખ પરિવારોની વીજળીની જરૂરિયાત સંતોષાઈ શકશે. નર્મદા યોજનાનું મહત્વ એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે યોજના દ્વારા ઔદ્યોગિક ક્રાંતિ, શ્વેત ક્રાંતિ
અને હરિત ક્રાંતિ આવશે. ગુજરાતની તસુએ તસુ જમીનમાં હરિયાળી ભરી દેવાની ક્ષમતા નર્મદા યોજનાના કેનાલ નેટવર્કમાં છે. હજારો વર્ષથી નર્મદાની પરિક્રમાની પરંપરા ગુજરાતમાં રહી છે. આજે માતા નર્મદા સ્વયં પરિક્રમા કરવા નીકળ્યા છે અને કેનાલ દ્વારા જ્યાં જ્યાં પહોંચ્યા છે ત્યાં એટલા બધા આશીર્વાદ મળ્યા છે કે ખેડૂતોના જિંદગીમાં પહેલીવાર રોનક આવી છે. અને જેમ જેમ નર્મદાના પાણી બધે પહોંચતા થશે ગુજરાતનું ભાગ્ય ઉજ્જવળ થતું. મેઇન કેનાલ દ્વારા દરરોજનું 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે, જે જગતભરમાં અવ્વલ નંબર હશે. આંકડાઓ અટપટા લાગતા હોય તો જાણી લો કે અમદાવાદ જેવા મહાનગરની જરૂરિયાત પણ દૈનિક 500-700 ક્યુસેકથી વધારે નથી, જ્યારે અહીં તો 40,000 ક્યુસેકની વાત છે. સરદાર સરોવરનું કેનાલ નેટવર્ક પણ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતીય રેલવેનું નેટવર્ક 63,000 કિલોમીટરમાં પથરાયેલું છે, જ્યારે નર્મદા યોજનાની કેનાલો 85,898 કિલોમીટરમાં પથરાયેલી હશે, જે દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં નર્મદાના નીર પહોંચશે. આ વિસ્તારોને જો પાણી મળતા થાય તો ખેતી તો વધે જ, પણ ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે જે દૂધ ઉત્પાદનનું કામ છે, ડેરી ઉદ્યોગ છે, તેને પણ મોટો ફાયદો થાય તેવી પૂરી શક્યતાઓ નર્મદા યોજના થકી મળનાર પાણીમાં છે. મુખ્ય કેનાલ અને એમાંથી નીકળતી મિયાગામ, સૌરાષ્ટ્ર, વડોદરા અને કચ્છ સહિતની 44 શાખા નહેરો દ્વારા ગુજરાતમાં 18,00,000 હેક્ટર જમીન પર ખેતી માટે પાણી મળી રહેશે. ખેતીની આવકમાં રાજ્યના ખેડૂતોને 1,600 કરોડ કરતાં પણ વધુ રકમનો વધારો થશે, જે લાવશે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ. ખાસ કરીને આ યોજના છે તે ગુજરાતના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જે સંપૂર્ણપણે નપાણિયા વિસ્તારો ગણાય છે એના માટે આશીર્વાદરૂપ બનવાની છે. 18,00,000 હેક્ટર જેટલી જમીનને, એટલે કે અત્યારે જે સિંચાઈની ક્ષમતા છે એના કરતાં 3 ગણી જમીનને એનાથી સિંચાઈ મળવાની છે. ઔદ્યોગિક ઉપયોગ માટે તેમજ લોકોને પીવા માટે પણ આ યોજના દ્વારા પુષ્કળ જળ મળવાનું છે. ગ્રીન રિવોલ્યુશન તો થવાનું, સાથે સાથે રોજગારી ઉત્પન્ન થવાની, ઔદ્યોગિકરણની અંદર પણ જે આજે પાણીના વાંકે સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતનો વિસ્તારની અંદર જ્યાં સુધી ઔદ્યોગિક વિકાસ નહોતો પહોંચ્યો એ વિસ્તારોની અંદર પણ ઔદ્યોગિક વિકાસ પહોંચવાનો છે. લગભગ 135 જેટલા શહેરો અને 8,200 ગામડાઓને નર્મદાના નીર પહોંચાડવાનું આયોજન છે. ગુજરાતમાં 2.25 કરોડ કરતાં પણ વધુ લોકો સુધી નર્મદાના જળ પહોંચવાના છે. નર્મદા નામમાં જ તેનું મહત્વ સમાયેલું છે. નર્મ એટલે સુખ અને દા એટલે દેનારી, અર્થાત નર્મદા એટલે સુખ દેનારી. નર્મદા ગુજરાત માટે સર્વદા છે, એટલે કે સર્વસ્વ દેનારી છે. નર્મદાના આ ગુણોને જાણીને જ કદાચ શંકરાચાર્યએ સદીઓ પહેલા નર્મદાષ્ટકમની રચના કરી હતી.
આજે પણ નર્મદાના મંદિરો બંધાય છે, તેની પૂજા અર્ચના થાય છે, લોકો શ્રદ્ધાભેર નમન કરે છે, આરતી કરે છે. જગતમાં કદાચ સૌથી લાંબી તેમજ અત્યંત કઠિન એવી નર્મદાની પરિક્રમા શ્રદ્ધાળુઓ ભાવથી કરે છે. સુખ આપનારી આ નર્મદાએ તેના ખોળે વસતા તેના સંતાનોને રજડાવ્યા નથી. નર્મદા ઉપર સરદાર સરોવર જેવી વિરાટ પરિયોજના આકાર લઈ રહી છે ત્યારે તેના કારણે કોઈ પરિવારનું સુખ છીનવાય નહીં, કોઈના હક જૂટવાય નહીં, તેનો ગુજરાત સરકારે પૂરો ખ્યાલ રાખ્યો છે. આપણે 238 જગ્યાએ વસાહતોની સ્થાપના કરી છે અને તેની નજીક નજીકમાં આપણે ખેતી માટેની જમીનો પણ વિસ્થાપિતોને કુટુંબ દીઠ 5 એકર 2 હેક્ટર જમીન ફાળવી છે. દરેક કુટુંબને રહેણાંક માટે 500 ચોરસ મીટરનો પ્લોટ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યો છે. 45 ચોરસ મીટરમાં પ્લિન્થ અને નળિયાવાળું પાકું મકાન બાંધી આપવામાં આવે છે. ફેબ્રુઆરી 2006ની ગણતરી મુજબ ગુજરાતે લગભગ 11,453 પરિવારોને ખેતીવાડી માટે જમીન ફાળવી આપી છે. 11,497 કુટુંબોને રહેણાંકના પ્લોટ ફાળવી આપ્યા છે. પુનઃવસન પામેલા આવા ગામોમાં તેમજ આવી વસાહતોમાં પીવાના પાણીથી લઈ શાળા, મુખ્ય રોડ, આરોગ્ય કેન્દ્ર, સ્ટ્રીટ લાઇટ અને જાહેર મેદાન જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજથી 10-15 વર્ષ પહેલા ગુજરાતમાં પુનઃવસન પામેલા આવા ખેડૂતો આજે લીલાછમ લહેરાતા ખેતરોના માલિક બન્યા છે. સમયસર નિર્ણય લેવાના મીઠા ફળ તેઓ મેળવી રહ્યા છે. દુનિયાના કોઈ પણ વિકાસશીલ દેશમાં થયેલા પુનઃવસનમાં ગુજરાત દ્વારા થયેલું પુનઃવસન શ્રેષ્ઠતમ મનાય છે. ગુજરાતે શરૂઆતથી જ મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાંથી પણ જે વિસ્થાપિત અહીંયા આવીને નિવાસ કરવા માગતા હોય, ખેતી કરવા માગતા હોય, એમના માટે ખેતીની જમીન, રહેવા માટેનો પ્લોટ, હળ, બળદ, અનેક પ્રકારની સુવિધાઓનું નિર્માણ કરેલું છે. નર્મદા યોજનાના એક પણ પાસાને હવાઈ કિલ્લા માની લેવાની જરૂર નથી, કારણ કે તેને લગતી અનેક બાબતોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમુક પ્રોજેક્ટ પૂર્ણ પણ થઈ ગયા છે. મુખ્ય નહેરમાં પાણી વહેવા લાગ્યું છે અને તેમાંથી છોડાયેલા પાણીના પ્રતાપે સાબરમતી સહિતની નદીઓ હવે બેઉ કાંઠે વહેતી રહે છે. આવી નદીઓની આસપાસ વસેલા ગામોમાં ભૂગર્ભ જળ પણ વધ્યું છે. નર્મદા યોજનાનું સ્થળ કેવડિયા કોલોની પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે. અહીંના તળાવ નંબર 3ને ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકાસ કરવાની યોજના છે, જેમાં બોટ મુકાશે, વોટર સ્પોર્ટ્સ પણ શરૂ થવાના છે, રહેવા તથા જમવા માટે ડાઉન સ્ટ્રીમમાં વધુ વ્યવસ્થાઓ થવાની છે. આ ડેમ પૂર્ણ થશે ત્યારે મને એમ લાગે છે કે જેમ આપણે તાજમહેલને જોવા જઈ રહ્યા છીએ, તેમ આવતા સદીઓ સુધી લોકો આ ડેમને એક અમૂલ્ય તીર્થસ્થાન તરીકે નિહાળશે એવી મારી ગુજરાતી તરીકે ગૌરવની એક લાગણી છે. કેવડિયા આસપાસ વિવિધ ટ્રેકિંગ રૂટ પણ શોધી કાઢવામાં આવ્યા છે. 2005માં લગભગ 6,000 લોકોએ ટ્રેકિંગનો લાભ લીધો હતો. કેવડિયા થઈ મહારાષ્ટ્ર સરહદે 3500 ફૂટની ઊંચાઈ પર આવેલા ગુજરાતના ગિરિમથક માલ સામોટ સુધીનો ટ્રેક પણ શોધી કઢાયો છે. આમ નર્મદા એટલે સર્વદા, નર્મદા યોજના એટલે વિકાસનું પ્રતીક, પ્રગતિની જનેતા અને પ્રજાનું ઉજ્જવળ ભવિષ્ય. Keep my life.